बेच रहा होल काम रखता भाई अमन जामन गेल खोड़ी यार बूट सच वरन उदाणी करे से उदाणी बार अब ये तो हुर हो गया अब ये तो रहे नाम एमाने भर हो देवी तमारो यादार એકાદ પ્રસંગ ની યાદી કરાઈ છે પછી મારે આગળ આપણે બધા કલાકારો ને સાંભળવા છે ભગત બાપુ ની એક છપાઈ યાદ આવે ભલામણ આવો સદન ચારણ ગીરા ધોધ ગંગા ગવન અને જન પંખી કે પ્રાગ પણ ભારત કવિઓ માં ભૂષણ તમને વંદન કરું કવિ કાગ હોય ભગત બાપુ મજાદર નો ચારણ હો ચોટીલાના શિખર વાળી માં ચામુંડા સમગ્ર બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળી જગદંબા ધર્મ ની સામે અધર્મ વધે અને ચંડ અને મૂન ને મારવા માટે માં ભગવતી ચોટેલાના શિખર વાળી ચોટેલાના શિખર થી ઉતરે હો ચારની સાહિત્યમાં યાદી કરાવું જગદંબા ઉતરે કેમ કઈ કડર દાંત કાર ખબર એકાદ પ્રસંગ ની યાદી કરાવી દઉં પંચાલ ની આ ધરતી નરસિંહો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે આ ડુંગરા ખુંદે ડાલા મથા ડણકું કાઠિયા વાળી છે પરબ સતાધાર વીરપુર અને પાળિયાદ જ્યાં હરિહર નો હાથ પડે એ રોટલો કાઠિયા વાળી છે ભલામણ પરબ સતાધાર પાળિયાદ અને વીરપુર જ્યાં હરિહર નો હાથ પડે એ રોટલો કાઠિયા વાળી છે અને આ વાત તો ભલામણ કોને ન ગમે સંત સુરા અને દાતારો વળી સુદા માને કેમ ભૂલાય સંત સુરા અને દાતારો હવે સુદામાને કેમ ભૂલાય મરી જાવ પણ માગવું નહીં આ ટેક કાઠિયા વાળી છે ભલા માણસો
हा कदाच खोड़िया मालका थी प्राण विया जाए पण बीजानी हामे हाथ लांबो न करे एने भलामण जीवन जीव गया कहेवाय। अरे नो खावानू खावा मांग्यू ई मेहमान महा भाराड़ी छे भलामण बिलखाना पादर मां परम परमात्मा जदे कृष्ण भगवान भूलो पीड़ियो हशे हो वाणिया ना घरे बाप અને ન્યાજાને એટલું કીધું કે હું ભલામણ સાણ નથી ખાતો, હું તો પર માટે ખાઉં છું। અને ત્યારે ઠાકરને બાવડું ચાલીને એટલું કહી લીધું હતું કે તો સાંભળ ઠાકર બાપ, કદાચ તું અન્ન નો ખાતો હોય, રોટલો નો ખાતો હોય ને, તો અમારા દીકરા ભલામણ ખાંડીને ખવરાવી દેવી, અમારી આ ધરતીની તાસીર છે ભલામણ। હા નો ખાવાનું ખાવા માંગ્યું, મહેમાન મહા ભારાડી છે પણ ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે ભલામણ। આ મારી તમારી ધરતીની તાસીર છે, શબ્દ એક શોધો ત્યાં સરિતા નીકળે, અને કુવો કુવો ખોદો ત્યાં સરિતા નીકળે હો। અરે હજી પણ જનક જેવા આવી અને જો આ ધરતીમાં હળ હાકે તો હજી પણ ભલામણ સીતા નીકળે હો। અલગ તાસીર છે આ ધરતીની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે હો। કદાચ દુશ્મના વટના પાયા નાખ્યા હોય ને તો એનાથી માલકાથી એમ થઈ જાય કે સમાધાન કરી નાખવું છે, આ ધરતીની તાસીર છે ભલામણ। થોડીક વાતની બાંધણી કરી અને મારે રૂડા આપા રાતડિયા ભરવાડના દીકરાને અહીંયા લાવીને મૂકો છો, થોડીક પહેલાં વાતની બાંધણી કરી લઉં, જાજો સમય મારે લેવો નથી કારણ કે આપણે બીજા બધા કલાકારોને પણ સાંભળવા છે। પણ જેમ વાત કરીએ એમાં પંચાળની પવિત્ર ધરતી વાસુકી દાદાનું સાનિધ્ય કે બહારથી આવો, કોઈને હગાહાઈનો ફાંકો હોય, કોઈને પૈસાનો ફાંકો હોય, કોઈને અભિમાન હોય ને, એ આ થાનના પાદરમાં જો મૂછની માથે હાથ મૂકીને એમ કહે ને તો થાનનો દાદો છું, અને જો છ મહિનામાં જો એના કૂપનમાંથી નામ ન નીકળી જાય તો વાસુકી દાદો ન કહેવાય હો ભલામણ। છ મહિનાની માલક્યા કૂપનમાંથી નામ નીકળી જાય ભલા, અને આ જગતના ચોકમાં આ જગતના ચોકમાં દુઃખ છે આબરૂદારને અને હારાથી હંગો ભલામણસ ડાયરો, આમાં દુઃખ પડે કોને, જેને આબરૂ વાલી હોય ને, આબરૂ જેના નાક વાલું હોય ને, એના જ જગતના ચોકમાં એને જ આ જગતના ચોકમાં દુઃખ સહન કરવા પડે છો। દુઃખ છે આબરૂદારને અને વળી હારાથી હંગો, બાકી ફકડે ને ફરે વિફોળ એને ખંભે પછેડી ખીમરા ભલામણસ। હા એ નાક વઢાને આની કાંઈ ન હોય, પણ કોક આ બેન દીકરીની માથે નજર નાખે, કોઈ કાફર ગામના પાદરમાંથી ગાયું વાળીને જતો હોય, કોઈ ધરતીનો છેડો દબાવતો હોય, અને એ વખતે મૂછની માથે તા દઈને એમ કહી દે ને કે તાણ દી થવા દઉં તો મારી જણનારીનું ધામણ લાજો હો ભલામણ। આ ધરતીની તાસીર છે ભલામણસ। ગેબીનાથનું આમ તો બાજુમાં સોનગઢ, ગેબીનાથ ગફણ ગેબી તણી અને જેને વાગી રૂદાની માય, ચારે દિશાએ દીપક જલે, આ તો પંચાળ ધરાની માયો। અરે આડો હરહુર આપ્યો અને જીવાડે બીજાના જીવ, કોળીની દીકરી જેદી રહરા આહુડે રોતી ને તેદી આય માકબાઈ માં કાઠીની દીકરી એટલું કીધું તું કે રાધાભાઈ બાપ મારી બેન છાની રહી જા, તારો એક ને એક દીકરાને હાટે જો મારો આપો હરહુર હુર આવી ન દો તો આ પંચાળની ધરતીની તાસીર નહીં હો ભલામણ। બીજાના દીકરા મૃત્યુની પથારીએ પડ્યા હોય અને પોતાના દીકરાને જેને હોરાવી દેવાની તૈયારી હોય ને એના જગતના ચોકમાં ભલામણ ઇતિહાસ રહી જાય છે। આપા જાદરાએ એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાના દીકરાને નનામીમાં હોરાવી દીધો તો ભલામણ છે। અરે આડો હરહુર આપ્યો અને જીવાડે બીજાના જીવ, આ તો રિયણ પણ અમરીએ એની જગભલ વાતો જાદરા ભલામણ। પણ મારે વાત કરી છે મરદ ભરવાડનો દીકરો હો, દુશ્મનો જેના નામથી થાર 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 ધ્રજવા મળી જાય, ગાંડી ગીરનું કૃષ્ણ ભગવાનના મોરપી જેવું અંડા પીયાવા ગામ, અંડા પીયાવા ગામમાં રત્ન આપા જોગરાણા કરીને એક મરદ ભરવાડો, જેનામાં દાતારી હોય, જેનામાં સુરવીરતા હોય, જેનામાં ખાનદાની હોય, અમીરાત અને ખમીરાત હોય, કારણ કે નેક ટેક અને ધર્મની આયા પાણે પાણે છે વાત, આ તો સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાતો, રત્ન આપા જોગરાણા કરી અને ભરવાડનો દીકરો
કાઠીની દીકરીને પોતાની જીભની માનેલી બેન, બેન તો બેન છે ને યાર, અત્યારે સમય એવો આવી ગયો છે વધારે બોલાતું હોય તો માફ કરજો, પણ બેન કરતા ક્યાંક ને ક્યાંક હાલ્યું ના માન વધારે છે ભલામણ. આ દાજ સાથે ભલામણસ કહેવું પડે, શું કામ? બેન કદાચ રહર આહુડેથી રોઈને વહી જાય, પણ એના હાલી આવ્યા હોય ઈ ન જાય. આ મારી તમારી કરુણતા છે ભલામણસ, બાકી બેન થી વિશેષ આ જગતના ચોકમાં હોય શું ભલામણસ. ધર્મની માનેલી કાઠીની દીકરીની બેન માટે થઈને પોતાના લીલા માથાના બલિદાન દઈ દીધેલા છે ભલામણસ ભરવાડો, એની હું તમને યાદી કરાવું છું. આયા કોઈ જ્ઞાતિવાદ કરવા માટે કોઈને રૂડું લગાડો, કોઈને અતિશોક્તિ લાગે એવી વાત નથી, પણ સ્વામી વિવેકાનંદ કાયમ કહેતા જેમ નાની નાની નદીઓ જેમ સમુદ્રને મળે છે ને, દરેક સમાજનો વ્યક્તિ, દરેક સંગઠનનો વ્યક્તિ અંતે તો ભલામણસ પરમાત્માને જ મળે છે. અને આ સ્ટેજના માધ્યમથી ખોટા વખાણ કરું કે અતિશોક્તિ લાગે તો ભલામણસ મને પાપ થાય, પણ સાચું ન કહું ને તો ભલામણસ મહાપાપ થાય હો. રત્નાપા જોગરાણા કરી અને ભરવાડનો દીકરો, કાઠીની દીકરી અને બેનને રાખડી બાંધી, એટલે કીધું બેન માંગી લે તારે જોતું હોય હો. અને ત્યારે કાઠીની દીકરીએ દુખણા લઈ, મીઠડા લઈ, ઘાંઘલા લઈ અને એટલું કીધું હતું, ભાઈ સમય આવશે ને તે હું તારા પાસે માંગી લઈશ, અત્યારે મારે કઈ માંગવું નથી. આલા ખુમાણ પોતે કાઠીના પતિનું નામ આલા ખુમાણ, કાઠિયાણીના પતિનું નામ, લાંબુ ગામતરું થયું, મારે નહીં કુટુંબી નાતરો અને પિતા હો પખે, પણ હું તો આપ ધખે ધર નીતિ ગોકળ ના ધણી હો. કાઠીનું લાંબુ ગામતરું થયું, અંદરો અંદરની ખટપટ થઈ, બીજા કાઠીઓએ જાય જૂનાગઢના પાદરમાં જાય અને અમરજી દિવાનને એટલું કીધું, દિવાનજી વંડા પીવાનો ગ્રાહ કાઠિયાણી ભોગવે છે હો, અને તમે સડાઈ કરી અને વંડા પીવા જીતી લ્યો, વાત સાંભળજો, શબ્દોની માથે ધ્યાન દેજો. અમરજી દિવાન દુર્ધ મંગલ ફોજ લઈ હાથીની અંબાડીની માથે બેહી, ઘોડા સહિત હજારો સેંકડો માણસો લઈ અને વંડા પીવાની માથે જુદી ત્રાટકવાની તૈયારી કરી હો. કાઠિયાણી એના જીભના માનેલા ભાઈને અને આ જગતના ચોકમાં ઇતિહાસ એના જ રહી જાય છે જેને જીવ કરતા જીભાનની કિંમત હોય ભલામણસ. એક વખત એમ કહી દે ભલામણસ તારું આ કામ હું કરી નાખીશ, પછી કદાચ ખોળિયામાંથી પ્રાણ વિયા જાય તો એમાં બીજી વાત ન હોય ભલામણસ. ભરવાડના દીકરાને બોલાવી, રત્નાપા જોગરાણાને બોલાવી અને કાઠિયાણીએ એટલું કીધું, ભાઈ જૂનાગઢથી અમરજી દિવાન ફોજ લઈ અને મારું હંડા પી આવા જીતવા માટે આવે છે, ત્યારે હાથમાં હાંડિયાના ત્રીજા પાહળા જેવી શમશેર લઈ અને ભરવાડનો દીકરો કાઠિયાણીને એટલું કહેતો, બેન આ રત્નાપા જોગરાણાના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી અમરજી દિવાનના બાપની તેવડ નથી, વંડા પીવાની ધરતીની માથે પગ દઈ શકે ભલામણસ. હું રત્નો ભરવાડ જીવતો હોય, કોઈના બાપની તેવડ નથી કે આ વંડા પીવાના પાદરમાં હું એને પગ મૂકવા દઉં ભલામણસ. હાંડિયાના ત્રીજા પાહવા જેવી શમશેર લઈ વિહવી બાઈ બાઈ વરહના ચેલિક તરવરિયા યુવાનોના ભરવાડ, ભરવાડના યુવાનોને તૈયાર કરી અને ગામના પાદરમાં ઉભો રહી ગયો તો બેનની માટે થઈને લીલું માથા લીલા માથાનું બલિદાન દઈ દેવાની જેની તૈયારી હતી, બીજાની માટે થઈને માથું દઈ દેવાની તૈયારી હતી, આમથી જૂનાગઢથી અમરજી દિવાન દુર્ધ મંગલ ફોજ લઈ અને વંડા પીવાની માથે આટકો, યુદ્ધનો પાટકો બોલ્યો વંડા પીવાના પાદરમાં, યુદ્ધ થયું કેવું ભલામણ. કર પડે જેક મા જે અજુક ગટ જાત છે ગટ ટોક ટોક ફટ જાત ભૂક ફે ફરા ફાટ હટ જાત કાયક કાયર સહાર કુદંત છે જ પડતે કબંત ઘટ ઘટ ખેંચ મચવાત ધંધ રણ કેપ નાલ ભભકંત રક્ત જો ગણી પત્ર ભરી અંત જંત તને લોહીની નદીઓ વહી જતી હોય, માથા વગરના ધડ, ધડ વગરના માથા, હાથી વગરના હુંડ્યું, હુંડ્યું વગરના હાથી, મારો 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 મારો, કાપો 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 કાપોના રાડિયા પડકારા થાય. ભરવાડના દીકરાએ હાથમાં શમશેર લઈ
અને અમરજી દીવાનને પાછું ભાગી જવું પડ્યું હતું. ઓ ભલામણા, પોતાના લીલા માથાના બલિદાનો 40 ભરવાડના યુવાનોએ પોતાના લીલા માથાના બલિદાનો દઈ દીધા હતા ભલામણા. હા, કારણ કે દેવું મરવું અને મારવું અને જીલવી ખગારી ઝટ. અહીંથી કદાચ હું વાત કરતો હોય ને તમે સાંભળતા હોય તો એમાં કઈ નવાઈ ન હોય, લીલા માથાના બલિદાન દીધા હોય એને ખબર હોય ભલામણ. ક્યાંક ને ક્યાંક 18 વર્ણના ઇતિહાસો બધાના હોય ભાઈ. આવ્યા મારા ને તમારા, મારી ને તમારી ધરતીની, આ સૌરાષ્ટ્રની, આ ગુજરાતની આવી પરંપરાની વાતો. પણ એકાદ ગીતની યાદી કરાવી અને પછી મારી વાણીને વિરામ આપું. આપણે આગળ ઉપર કલાકારો ઉગમણા ઓરડાવાળીમાં ભગવતી સોનબાઈ માની યાદ કરું. એ ઉગમણા ઓરડાવાળી અન ભજા તું ભેલિયા વાળી ઉગમણા ઓરડાવાળી ભજા તું
करवी कोई नी हाजी रे, करवो एक लंग जी राजी रे। अकबर तू सलाम नी आशा, अकबर तू सलाम नी आशा, राख तो होई तो राख दे बीजे रे। राणो मारो राणा नी रीते, राणो मारो राणा नी रीते। अकबर ना एक हुकम रे, अकबर जदी नम्मानी बात करी ने धारी उन टेक एक इसबी नो निमनो ना जिमनो ना मिष्ट जोलो एवन उखारु ना धारी उन टेक एक इसबी नो निमनो ना हो तेरी महाराणा प्रतापे मुछनी माथे ता देने एटलू कही दीतो तू अकबर कदाच तारी खंभानी माथे पोणा हिंदुस्तान हिचका लेतु छे पण महाराणा प्रताप हो तू होय तारो बाप होय पण राणो नमे नहीं हो। पागड़ी न मेरे अकबर ना एक हुकम रे, अननो एक या जीवन, अननो एक या जीवन, एक लिंगी नो एक यारा धोरे। आवो वट राखियो राणा रे, आवो वट राखियो राणा रे। चल एक मिनट
डायरी एक मिनिट खाली के फरी फरी ने याद करजो भला मणस विवाद न हो फरी फरी ने याद करजो पण विवाद न करता विवेकी बनी अन वात करजो भला मणस खोटू न लगाड़ता हो। अरे अमे तो अलमस्तान अलगारी छे साव अमे तो अलमस्तान अलगारी छे साव सुख दुख में अमारो सरवाळो करजो अमने बाद न करता भला मणस। अने आ कड़ी तो आ बधाने लागू पड़े हो कोई ने अभिमान होय ने तो काढी नाखजो शुं काम के हूँ तो आ हृदय ना धबकारा नो गुलाम छू हूँ तो आ हृदय ना धबकारा नो गुलाम छू जे क्षणो मळी एने भलामणा जीवी लेजो। આમ તો આપણે બીજા બીજા કલાકારોને સાંભળવાના છે એટલે હું મારી વાણીને વિરામ આપું। બોલીએ વાસુકી દાદાની જય, સોનબાઈ માત કી જય, દ્વારકાધીશની જય।